नमस्कार विद्यार्थी मित्रों, अरुषा एजुकेशन में हूँ निकुंज राणपुरा आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आपणे एक्टिव एंड पेसिव वॉइस विषय चर्चा करवानी छे, परंतु एक्टिव अने पेसिव विषय आगे चर्चा करिए ए पहला तेनू जे बेजिक नॉलेज छे एटले के पायानु ज्ञान छे ए आपणी पासे होवू खूब ज जरूरी छे। तो एक्टिव पेसिव में आगळ वधता पहेला आपणे तेनू बेजिक नॉलेज એટલે કે પાયાનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરશું। તો એના માટે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા આ મુજબ છે। સૌપ્રથમ તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ બંને શબ્દોના અર્થ શું થાય છે એ ખ્યાલ આપણને હોવો જોઈએ। તો એક્ટિવ વોઇસ એ શબ્દનું ગુજરાતી થાય છે કર્તરી પ્રયોગ, જ્યારે પેસિવ વોઇસ એ શબ્દનું ગુજરાતી થાય છે કર્મણી પ્રયોગ। હવે આ બંને શબ્દો વ્યાખ્યાની રીતે જોઈએ તો જે વાક્યમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે તેવા વાક્યને કર્તરી વાક્ય કહે છે, જ્યારે જે વાક્યમાં કર્મને પ્રાધાન્ય અથવા તો મહત્વ આપવામાં આવે છે તે વાક્યને કર્મણી વાક્ય કહે છે। હવે આ બાબત આપણે સમજીએ, જો વાક્યની અંદર કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે તો તેવા વાક્યને કર્તરી વાક્ય કહેવાય, જો વાક્યમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવે તો તેને કર્મણી વાક્ય કહેવાય, અને એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ, પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ। આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ। હવે આપણે આગળ જોઈએ, અહીં એક ઉદાહરણ આપેલું છે કે હું ક્રિકેટ રમું છું, અને બીજું ઉદાહરણ આપેલું છે કે ક્રિકેટ મારા વડે રમાય છે અથવા તો મારા વડે ક્રિકેટ રમાય છે। હવે આ બંને વાક્ય આપણે જોઈએ તો સૌ પ્રથમ અહીંયા ક્રિયા કઈ છે તે શોધવી અગત્યની છે। તો રમું છું એ આનું ક્રિયાપદ થયું કહેવાય, રમું છું એ ક્રિયાપદ થયું એટલે કે રમવાની ક્રિયા છે। તો રમવાની ક્રિયા કોણ કરે છે તો કે હું કરું છું। તો અહીંયા હું છે એ કર્તા છે અને તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એટલા માટે આ વાક્યને કર્તરી વાક્ય કહેશું। જ્યારે બીજા વાક્યની અંદર ક્રિકેટને મહત્વ અને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ક્રિકેટ એ કર્મ છે તેથી આપણે એને કર્મણી વાક્ય કહેશું। હવે તમને એક સવાલ ઉદ્ભવશે કે ભાઈ વાક્યની અંદરથી કર્તા અને કર્મ કઈ રીતે ઓળખવા, તો તેના માટેની એક ખૂબ જ સરળ હિંટ નીચે આપેલી છે કે જ્યારે વાક્યમાં જે ક્રિયા છે એ ક્રિયાને કોણ પૂછીએ તો તમને કર્તા મળે છે, અને એ જ ક્રિયાને જો શું પૂછીએ તો તમને કર્મ મળે છે। દાખલા તરીકે હું ક્રિકેટ રમું છું, તો આ વાક્યની અંદર રમવું ક્રિયા છે અને આપણે સવાલ પૂછીએ છીએ કોણ, તો જવાબ મળે છે હું, તો હું એ કરતા બન્યો। હવે શું રમે છે તો આપણને જવાબ મળે છે ક્રિકેટ, શું રમે છે તો જવાબ મળે છે ક્રિકેટ, તો ક્રિકેટ એ કર્મ થયું। તો આ રીતે વાક્યની અંદરથી તમે કર્તા કર્મ અને ક્રિયાપદ શોધી શકો છો, અને એ વાક્યમાં જો કર્તાને મહત્વ અપાયું હોય તો કર્તરી વાક્ય ગણાશે અને કર્મને મહત્વ અપાયું હોય તો કર્મણી વાક્ય ગણાશે। હવે આપણે એક ઉદાહરણ દ્વારા એક્ટિવ અને પેસિવ વોઇસ વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરશું। આ ઉદાહરણ છે આઈ પ્લે ક્રિકેટ, એટલે કે હું ક્રિકેટ રમું છું। આ વાક્ય આપણે સાદા વર્તમાનકાળમાં લખેલું છે અને તેનું ગુજરાતી થાય છે કે હું ક્રિકેટ રમું છું। હવે સૌ પ્રથમ આ વાક્યની અંદર કર્તા ક્રિયાપદ અને કર્મ શોધી કાઢવા એ આપણું સૌથી પહેલું કામ રહેશે। તો હવે કઈ રીતે આ વસ્તુ આપણે શોધી શકાય તેના વિશે ચર્ચા કરીએ, તો સૌ પ્રથમ આ વાક્યમાં ક્રિયા કઈ છે એ શોધવું જરૂરી છે। આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું, તો રમવું એ ક્રિયા થઈ જેનું અંગ્રેજી છે પ્લે, તો પ્લે એ ક્રિયા છે એટલે પ્લે છે એ ક્રિયાપદ બનશે।
હવે બે શબ્દો વધ્યા છે આઈ અને ક્રિકેટ. હવે અહીંયા ક્રિયા છે એ રમવું છે, તો હવે એને આપણે સવાલ પૂછીએ છીએ કે કોણ રમે છે, તો જવાબ મળશે કે હું એટલે કે આ. તો અગાઉ આપણે સમજ્યા એમ ક્રિયાને કોણ પૂછવાથી જે મળે એને આપણે કરતા કહેશું, એટલે કે આઈ છે એ કરતા બનશે. અને અહીંયા એસ લખ્યો છે એ કરતાને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય છે, એટલા માટે ત્યાં એસ લખ્યો છે. હવે આપણે એવું પણ સમજ્યા હતા કે ક્રિયાને શું પૂછવાથી જે જવાબ મળે તે કર્મ બને છે. તો રમવાની ક્રિયાને આપણે શું પૂછીએ તો આપણને જવાબ મળે છે ક્રિકેટ. તો ક્રિકેટ છે એ કર્મ છે. અને અહીંયા જે ઓ લખ્યો છે એ ઓબ્જેક્ટનો લખ્યો છે, કર્મને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય છે. તો આપણે એક વખત યાદ રાખી લઈએ કે કર્તાને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય, ક્રિયાપદને વર્બ કહેવાય અને કર્મને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. હવે આ વાક્યની અંદર કર્તાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એટલા માટે આ જે વાક્ય છે એને આપણે કર્તરી વાક્ય કહેશું. અને અંગ્રેજીની અંદર આ વાક્યમાં એક્ટિવ વોઇસનો ઉપયોગ કર્યો છે એવું કહેશું. હવે આ જ બાબત પેસિવ વોઇસ માટે આપણે સમજીએ. તો અહીંયા ક્રિકેટ એ કર્મ છે જેને આપણે ઓબ્જેક્ટ કહેશું. ઇઝ પ્લેઇડ એ વર્બ છે જેને આપણે ક્રિયાપદ કહેશું. અને બાય મી એ કરતા છે જેને આપણે સબ્જેક્ટ કહેશું. અહીંયા સબ્જેક્ટ આવશે, ઓને એસ આવશે સબ્જેક્ટ. તો હવે આપણે નીચેનું જે વાક્ય છે એમાં ક્રિકેટ એટલે કે કર્મને પ્રાધાન્ય આપેલું છે, એટલા માટે આ વાક્યને આપણે પેસિવ વોઇસ કહેશું, એટલે કે કર્મણી પ્રયોગ કહેશું. તો જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવીએ છીએ વાક્યમાં તો કયા કયા ફેરફાર થાય છે તેની એક વખત આપણે ચર્ચા કરી જોઈએ. હવે તમે અહીંયા ધ્યાન આપો કે અહીંયા પહેલા કર્તા છે, પછી ક્રિયાપદ છે અને પછી કર્મ છે. તો પેસિવ વોઇસની અંદર આપણે કર્મને પ્રાધાન્ય આપવાનું છે, તો કર્મને પ્રાધાન્ય આપવાનું હોવાથી આપણે એ કર્મને આગળ લેવાનું રહેશે. એટલા માટે અહીંયા જે ક્રિકેટ શબ્દ છે એને આપણે સૌથી પહેલા લઈ લીધો છે, અને જે કર્તા છે એને આપણે છેલ્લે લઈ જવાનું રહેશે. તો અહીંયા આપણે આઈની બદલે બાય મી લખ્યું છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પેસિવ વોઇસ કરો છો ત્યારે કર્તાની આગળ બાય મૂકવું જરૂરી બને છે. અને જે કર્તા છે એટલે કે કર્તાના જે સર્વનામ છે એટલે કે આઈ વી યુ ધે હી સી ઇટ, તેની અંદર પણ અમુક ફેરફાર કરવા જરૂરી બને છે. દાખલા તરીકે અહીંયા આપણે આઈનું મી કર્યું છે. હવે સર્વનામમાં થતા જે ફેરફાર છે તે એક આગળ ટેબલની મદદથી આપણે સમજીશું. અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે આઈનું મી થઈ જશે અને તેની આગળ બાય લગાવવાનું રહેશે. હવે જે ક્રિયાપદ છે એ અહીંયા પ્લે છે, મેં હમણાં તમને જેમ સમજાવ્યું એમ અહીંયા સાદો વર્તમાન કાળ દર્શાવે છે. પરંતુ જ્યારે આપણે એનું પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે ટુ બીનું યોગ્ય રૂપ એટલે કે એમ ઇઝ આરનું યોગ્ય રૂપ મૂકી અને અહીંયા જે ક્રિયા છે એનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે છે. એટલે પ્લેનું ભૂતકાળનું રૂપ પ્લેડ થશે, એટલે અહીંયા આપણે પ્લેડ લખ્યું છે, અને એની આગળ ટુ બીનું યોગ્ય રૂપ લગાવ્યું છે. તો ટુ બીનું યોગ્ય રૂપ કઈ રીતે, અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે ટુ બીના વર્તમાન કાળના રૂપ આવશે એમ ઇઝ અને આર. તો અહીંયા આપણે એમ ઇઝ અને આર આ ત્રણ પૈકી કોઈ પણ એક ટુ બીનું રૂપ મૂકવાનું છે. પણ એ કોના આધારે નક્કી થશે કે આ ત્રણમાંથી કયું રૂપ મૂકવું, તો અહીંયા જે શબ્દ છે તેના આધારે. અહીંયા ક્રિકેટ છે અને ક્રિકેટની સાથે એમ ઇઝ આર પૈકી ઇઝનો ઉપયોગ થાય છે, એટલા માટે આપણે અહીંયા ઇઝનો પ્રયોગ કર્યો છે ટુ બીના રૂપ તરીકે. તો આખું વાક્ય બનશે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી.
तो आ रीते आपणे कोई पण एक्टिव वाक्य ने पेसिव वाक्य में रूपांतर करी शकीए छीए। तो ज्यारे तमारे एक्टिव माथी पेसिव बनाववुं होय तो वाक्यनी अंदर रहेला कर्ता क्रियापद अने कर्म तमने शोधता आवडवुं ए खूब ज जरूरी छे। अने त्यारबाद पेसिव वॉइस में एमनी रीअरेन्जमेंट एटले के गोठवणी कई रीते करवी ते पण तमारे समझवुं खूब ज जरूरी छे। आ एक सरल उदाहरण थी आपणे समझवानो प्रयत्न कर्यो। आगळना लेक्चरनी अंदर आपणे जुदा जुदा काळनी अंदर एक्टिवमांथी पेसिव कई रीते बनावाय અને સર્વનામ છે એની અંદર જે કંઈ ચેન્જીસ કરવાના છે તેના વિશે પણ માહિતી મેળવશું। જો તમે લોકોએ હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવતું બેલ બટન પ્રેસ કરી દો જેથી કરી અને નવા વિડીયોની અપડેટ તમને મળી રહે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ ચર્ચા વધારશું અને એક્ટિવ પેસિવ વિશે વધુ ચર્ચા વધુ ઊંડાણપૂર્વક શીખવાનો પ્રયત્ન કરશું। આ લેક્ચરમાં આટલું જ। જય હિન્દ, જય ભારત।